સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ખેડા જિલ્લાના જિલ્લા સંયોજક પ્રણવ સાગર, જિલ્લા ચિરાગભાઈ, જોન સંયોજક વિપુલભાઈ કાચ્યા પટેલના માર્ગદર્શન, હું પણ કોરોના વોરિયર્સ મહાઅભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લાના વિવેકાનંદ મંડળ શરૂ કરવામાં આવ્યું, જેમાં તમામ તાલુકામાં 700થી પણ વધારે યુવક મંડળ 34 તાલુકા સંયોજકોને મહાઅભિયાનમાં જોડાયા છે, જે અંતર્ગત માતર પ્રાંત અધિકારી પદ્મિનીબેન રાઠોડની સૂચનાથી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના માર્ગદર્શન સમગ્ર માતર તાલુકામાં માતર આરોગ્ય મિત્ર 10 દિવસ અભિયાન શરૂઆત વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે, જેમાં કોરોના સામે રક્ષણ માટે માતર તાલુકાના 46 ગામોના આયુર્વેદિક ઉકાળો, 2050 હોમિયોપેથિક દવાનું વિતરણ, ગામ લોકો પાસેથી 10,200 આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાનું કામ 3 દિવસ દરમિયાન થયું છે, લોકોને કોરોનાથી કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. માતર તાલુકાના આ અભિયાનમાં મહાનુભાવો આગેવાનો પણ જોડાયા હતા અને ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ માતર ભાજપ સંગઠન મહામંત્રી જયેશભાઈ પટેલ, વકીલ સચિનભાઈ ઠક્કર વકીલના હસ્તે હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં વિવેકાનંદ યુવા કેન્દ્ર માતર તાલુકાના બંને સંયોજક રાજેશભાઈ આચાર્ય અને અનિરુદ્ધસિંહ ઝાલા તાલુકાના બધા યુવા કેન્દ્રોનું સંકલન કરી મહાઅભિયાનને સફળ બનાવી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સભ્યો કોરોના સામે રક્ષણ મેળવવા, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા આશયથી આયુર્વેદિક ઉકાળો વિતરણ, હોમિયોપેથિક દવાનું વિતરણ, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ ગામે ગામ ફરીને કરાવી રહ્યા છે. વિવેકાનંદ યુવા ગ્રુપના ગ્રામ સંયોજકો, ગામના યુવક મંડળો ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે અને કોરોના સામે રક્ષણ આપવા લોકોમાં જનજાગૃતિ લાવવા માટે ગામે ગામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું અહેવાલ પ્રાપ્ત થઈ ગયા છે. મિત્રો, આજે મારા ત્યાં મારા ગામમાં મારા ફળિયામાં સ્વામી વિવેકાનંદ યુવા મંડળ યુવક મંડળ જે ગુજરાત રાજ્ય 47 છે અને એ લોકોએ આજે અમારે ત્યાં આયુષ દ્વારા જે હોમિયોપેથિક છે ને, હોમિયોપેથિક જે દવાઓનું વિતરણ કરાવે છે એ દવાઓનું વિતરણ એમણે અમારા ત્યાં બધા ઘરોમાં કરી અને એને સમજણ વિગતવાર સમજણ આપી છે. અને અત્યારે જે કોરોના જે કોરોનાના જે મહામારીમાં આ લોકો કોરોના વોરિયર્સ તરીકે જે બજારમાં જે આ રીતે બહાર ફરે છે ગામડાઓમાં, દરેક ગામની અંદર અને ફળીએ ફળીએ જેને જે દવાનું વિતરણ કરે છે, ખરેખર આવકારદાયક કાર્ય છે. હું એ લોકોને બધાને વિરજાવું છું. આપણે અનુજીતભાઈ જાડેજા, શ્રી રાજેશભાઈ આચાર્ય, મેહુલભાઈ, ધવલભાઈ બ્રહ્મભટ્ટ અને બીજા જે લોકો પણ સાથે છે એમને, એ બધાને જે કોરોના વોરિયર્સ તરીકે હું એમનો બિરદાવું છું અને એમનું હાર્દિક સ્વાગત કરું છું. મારે ત્યાં એમને પણ દવા આપી, હું પણ મારા ઘરના મારા પરિવારના બધાને એ સૂચના આપીશ કે એ દવાનો ઉપયોગ કરે અને આપણે કોરોનાથી બચતા રહીશું. કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ એને સાચવી અને જો રહીશું તો આપણને એ કોરોના કંઈ કરી શકે એમ નથી, બરાબર છે. એટલે આ દવાનો ઉપયોગ કરવાથી આપણામાં જે ઇમ્યુનિટી વધશે એના કારણે પણ આપણે જે છે કોરોનાને લીધે એ કોરોના એ કરી શકતા, જે કોરોનાથી કોરોના આપણે એથી એ રહી છે, દૂર રહી શકશે. ધન્યવાદ. બોલો, બીજી વખત આપવું હોય તો કહેજો ત્યારે.